શરૂઆત કરીએ તો અમદાવાદમાં એસઆઈએસના ચાર આતંકી ઝડપાવા મુદ્દે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રીલંકામાંથી વધુ બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તો એટીએસની માહિતીથી શ્રીલંકાની એજન્સીએ અટકાયત કરી તો ઓસ્મન ગેરાર્ડ નામની વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. તો ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઇનામ જાહેર કર્યું છે અને ઓસ્મન ગેરાર્ડ ચાર આતંકીઓને 4 લાખ આપ્યા હતા. તો ઓસ્મન ગેરાર્ડ પોતાનો વેશપલટો કરતો હતો અને આતંકીઓને ભારત આવવા માટે મદદ કરવામાં આવતી હતી. ઝડપાયેલા આતંકીઓના ઘરે સર્ચમાં વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. 4 આતંકીઓના મોબાઈલ પણ કબજે કરી લેવામાં આવ્યા છે. તો પંજાબમાં પાકિસ્તાન બોર્ડર ઉપર ડ્રોનથી હથિયાર આવ્યું હતું અને ચિલોડા નજીકથી 78,000 વાહનોના સીસીટીવી ડેટા પણ મેળવી લેવામાં આવ્યા છે. એટીએસે 13,000 વાહનોની તપાસ પણ પૂર્ણ કરી છે. તો આ કેસમાં કટ્ટરવાદી ધર્મ પ્રચારકનું નામ પણ ખુલ્યું છે. આતંકીઓ શ્રીલંકાના મુસ્લિમ ધર્મના પ્રચારકના સંપર્કમાં આવ્યા હતા. તો મુસ્લિમ ધર્મ પ્રચારકે અબુ પાકિસ્તાનીનો સંપર્ક કરાવ્યો હતો. આતંકીઓ 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક સાથે જોડાયા હતા. ગુજરાત એટીએસની 3 ટીમો રાજ્ય બહાર તપાસમાં લાગી અને દિલ્હી, રાજસ્થાન અને પંજાબમાં તપાસ અર્થે પહોંચી હતી અને તપાસ કરવામાં આવી રહી છે. અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે. મિહિર, જે પ્રમાણે આઈએસઆઈએસના જે આતંકીઓ હતા તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, હવે વધુ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે, શું અપડેટ? કોમલ, ગુજરાત એટીએસ દ્વારા જે એરપોર્ટ ઉપરથી આઈએસના 4 આતંકીઓ પકડાયા હતા, જે આતંકીઓને સ્લીપર સેલ દ્વારા તમામ જે માહિતગાર કરવામાં આવ્યા હતા અને જે હથિયાર પહોંચાડવા સહિતનું જે કોણ શ્રીલંકામાં તેનો સ્લીપર સેલ કોણ હતો અને ગુજરાતમાં કોણ હતો, કોણ એક્ટિવ હતો તેને લઈને ગુજરાત એટીએસ અને શ્રીલંકા પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસ જે છે તે કરવામાં આવી રહી હતી અને જેમાં શ્રીલંકાએ 2 લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે અને તેને એક જે છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. જે વોન્ટેડ કરનાર ઓસ્મન ગેરાર્ડ નામનો જે આ શખ્સ છે કે જે તે પણ આ જ એક્ટિવિટી સાથે સંકળાયેલો હતો, સાથે જ પાકિસ્તાની જે અબુ દ્વારા જે પણ માહિતી આપવામાં આવતી હતી તે ઓસ્મન ગેરાર્ડ દ્વારા આપવામાં આવતી હતી અને તેના આધારે આ 4 આતંકીઓને આ ઓસ્મન ગેરાર્ડે જે માહિતી આપી અને તે આધારે કામ છે તે કરવામાં આવ્યું હતું. એટલે શ્રીલંકા પોલીસે આ ઓસ્મન ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયન જેટલું ઇનામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ તપાસમાં તે પણ સામે આવ્યું કે જે આ ઓસ્મન છે કે જે આ 4 આતંકીઓને 4 લાખ રૂપિયા આપ્યા હતા કે જે શ્રીલંકાથી ચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવવા માટે અને ત્યારબાદ આ હથિયાર લઈ અને તે આગળ શું કરવાના હતા તેને લઈને પણ માહિતી આપવાના હતા તે પહેલા જ ગુજરાત એટીએસે તે પકડી લીધા. ઓસ્મન ગેરાર્ડ છે કે જે શ્રીલંકામાં પણ વેશ પલટો કરી અને ફરતો હોવાની માહિતી છે એજન્સીને મળી છે. હાલ એટીએસની માહિતીથી 2 લોકો જે શ્રીલંકાની તપાસ એજન્સીએ અટકાયત કરી છે. આ 4 આતંકીઓને ભારત આવવા માટે જે મદદ કરી હતી જે 3 શખ્સો છે કે જે 3 શખ્સો અને પકડવા માટે શ્રીલંકા પોલીસ છે તે તપાસ કરી રહી છે. સાથે જ આ 4 આતંકીઓના ઘરે પણ સર્ચ છે જે કરી આવી છે અને જેમાં શ્રીલંકા પોલીસને વાંધાજનક વસ્તુ અને સામગ્રીઓ પણ મળી આવી છે. એટલે હાલ આ 4 આતંકીઓના 4 મોબાઈલ છે તે પણ શ્રીલંકા પોલીસે કબજે કરવામાં આવ્યા છે અને જેને લઈને જ ગુજરાત એટીએસની ટીમ પણ જે વધુ 3 આરોપીઓ અને જે મોબાઈલને લઈને પણ તપાસ જે છે તે કરશે. એટલે ગુજરાત એટીએસ પણ શ્રીલંકા છે તે જઈ શકે છે. ત્યારે બીજી બાજુ જે અમદાવાદના નાના ચિલોડા ખાતે જે હથિયાર મળી આવ્યા તે હથિયાર પંજાબમાં પાકિસ્તાન બોર્ડર ઉપર ડ્રોનથી હથિયાર આવ્યું હોવાની શંકા છે. ત્યારે બીજી બાજુ ગુજરાત એટીએસે જે ચિલોડા નજીકથી આ જે હથિયાર હતા કે ત્યાં આગળ 78,000 જેટલા વાહનના સીસીટીવી ડેટા છે તે મેળવ્યા છે. સાથે 13,000 વાહનોની તપાસ જે છે તે હજી સુધી કરી દેવામાં આવી છે. એટલે અલગ અલગ રીતના જે અહીંના કોણ સ્લીપર સેલ એક્ટિવ હતો ગુજરાતમાં તેને લઈને ગુજરાત એટીએસે જે સતત તપાસ કરી રહી છે. ત્યારે આ 4 આતંકીઓ શ્રીલંકાના મુસ્લિમ ધર્મના પ્રચારના પહેલા સંપર્કમાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ આ કટ્ટરવાદી ધર્મનું પ્રચારનું નામ પણ ખુલ્યું છે. એટલે હાલ ગુજરાત એટીએસ શ્રીલંકા પોલીસ સાથે સીધી જ રીતના સંયુક્ત રીતના તપાસ જે છે તે કરી રહી છે અને તે તપાસમાં મુસ્લિમ ધર્મના પ્રચારક માટે અબુ પાકિસ્તાનીનો સંપર્ક કરાવ્યો હતો અને આ 4 આતંકીઓએ 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક માટે જોડાયા પણ હતા. એટલે હાલ ગુજરાત એટીએસની 3 ટીમ છે કે જે રાજ્ય બહાર પણ તપાસ કરી રહી છે, કારણ કે ગુજરાતમાં તો અથવા ભારતમાં કોઈ પણ આ જ રીતના આઈએસનો સ્લીપર સેલ એક્ટિવ છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરી છે અને જેને લઈને દિલ્હી, રાજસ્થાન અને પંજાબમાં પણ તપાસ અર્થે ગુજરાત એટીએસની ટીમ પહોંચી છે. કોમલ,
જે મિહિર સમગ્ર માહિતી બદલ આપનો આભાર.